નમસ્કાર બાળ મિત્રો, હું આહિર ચૈતાલી તમારું ગુજરાતીના ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર કયો? 4, જેમાં નામ છે આવરે વરસાદ. ભણી ગયા ને? હા, તો એ પાઠમાં આપણે સ્વાધ્યાય પોથીમાં હવે પ્રશ્ન નંબર 7માં જોઈએ, ઓળખો. હવે અહીંયા તમને કીધું છે કે ઓળખો, તો વને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. નમૂનો આપ્યો જ છે. જો અહીં નમૂનો આપ્યો જ છે. આ સ છે, આ વ, સસસલુનો સ, વ વહાણનો વ, રત્નો ર, સસસલુનો સ, વ વહાણનો વ, આ વ છે, એના ઉપર ગોળ કરવાનો. દ ર વ સ દ. હવે છે નંબર 2, ર ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીં ર ક્યાં છે? આ તો વ છે. સ ર, ર ઉપર ગોળ. દ વ ષ, આ ર, ષ ર, દ વ. ષ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. ષ ને ઓળખીએ. ષ ષ ષ. દ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. દ દ દ. થયું. હવે છે પ્રશ્ન નંબર 8, વ ર ષ દ અક્ષરોને ઓળખી ગોળ કરો. કરી દર્શાવો, નમૂનો આપ્યો જ છે. અહીં બોક્સમાં વ આપ્યો છે, તો વને ઓળખીને વ ઉપર અહીં વ ર શબ્દ આપ્યો, તેના ઉપર ગોળ કર્યો છે. હવે ન વ, તો અહીં વ, વ ર ષ વરસ, વ વજન, વજન વ ર, મ ર ર, દ ર ર, સ ર ષ ર, ર ષ મ ર, સ વ સ સ, દ સ સ, સ ન દ સ ન, સ સ મ જ સમજ. અહીં સ પર કર્યું, હવે દ પર કરવાનું છે. તો દ પર અહીં દા દ, તો બંને પર થશે ને દ. અહીંયા પણ ડ છે અને અહીંયા પણ છે ડ. દાદ સાદ, વાદળ, દ દ ર દ. થયું, સમજ પડી ને? હવે છે પ્રશ્ન નંબર 9, શબ્દોમાંથી ર દ વ સ અક્ષરો શોધો અને ગોળમાં દર્શાવેલો રંગ પૂરો. નમૂનો આપ્યો જ છે. તો અહીં જો, અહીં આપ્યું છે દાદા, તો દાદા શબ્દ છે, તો દાદાનો રંગ કયો છે? લીલો. તો અહીં લીલો રંગ પૂર્યો છે ગોળમાં. હવે છે અહીંયા રમત, તો અહીંયા કયો શબ્દ આવેલો છે? ર. તો ર માટે અહીં કયો આપ્યો છે? લાલ. તો અહીં કયો આવશે? લાલ રંગ પૂરવાનો આવશે. પછી અહીંયા સામાન, સ, તો સ માટે કયો છે? ભૂરો, જાંબુડિયો. તો એ તમારે ભૂરો અહીં પૂરવાનો આવશે. હવે આ રીતે તમારે વાંચન કરીને એમાં રંગ પૂરવાના છે અને પ્રશ્ન 9 કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા છે પ્રશ્ન નંબર 10, કવિતા વાંચતી વખતે વ ર ષ દ અક્ષરો તરફ ધ્યાન આપો. બાળ મિત્રો, અહીં કવિતા આપી છે. વાદળી વાદળી વરસ વરસ, લાગી છે બહુ તરસ તરસ, ખારા પાણી સાગરમાં, મીઠા પાણી ગાગરમાં, ખોરા પડે ટપક ટપક, ઝીલી લઈએ લપક લપક. હવે અહીંયા જે કવિતા આપી છે એમાં લાલ અક્ષરો છે ને, તે હવે વ ર સ દ વાળા અક્ષરો તરફ ધ્યાન આપવાનું છે. તો વ દ વ દ વ ર ષ વરસ,
તરસરસ છે ને આ બધા શબ્દો તમારે વરસ દ મૂળાક્ષર તમને આવડવો જોઈએ એ પ્રમાણે. ઓકે, અને આ ગીત વાદળી વાદળી વરસ વરસ લાગે છે બહુ તરસ તરસ, ખારા પાણી સાગરમાં મીઠા પાણી ગાગરમાં, ફોરા પડી ટપક ટપક ચીલી લઈએ લપક લપક, ફોરા એટલે ટપકા પડે ટપક ટપક, અને ઝીલી લઈએ લપક લપક કે અમે ઝીલી લઈએ. વાદળી તું વરસ, અમને તરસ ખૂબ લાગી છે અને તમે વરસો તો તે ટપકા અમે ફોરા ઝીલી લઈએ અને લપક લપક કરીએ એમ કહે છે. હવે છે પ્રશ્ન નંબર 11, શબ્દ બનાવો. નમૂનો આપ્યો છે, અહીંયા શબ્દ બનાવવાનું કહ્યું છે, તો જોઈએ શબ્દ. આ તો તમે શીખી ગયા છો, તો વરસ સરસ દરડ એ બધા શબ્દો તમારે અહીં શોધીને જાતે આ પ્રશ્ન નંબર 11 કમ્પ્લીટ કરવાનો છે, હું કરવાની નથી. પછી છે પ્રશ્ન નંબર 12, મોટેથી વાંચો. તો આ પ્રશ્ન નંબર 12 મોટેથી વાંચો, તમારે આખું કમ્પ્લીટ કરવાનું છે, વાંચન કરવાનું છે. વાંચશો ને તમે, જો નમ જમ મગ વન જગ મન રાજ માન ગાન વાન જાન શાન વેર દેવ મેના રમે જમે નમે રેસા નેક મેડ સેજ શેર દાન. આ રીતે તમારે મોટે મોટેથી વાંચન કરવાનું છે. ઓકે બાળ મિત્રો, અહીં પ્રશ્ન નંબર 13 માં કહ્યું છે તપકા જોડો અને લખો. તો આપણે તપકા જોડીએ, આ રીતે તપકા તમારે જોડવાના છે. તપકા જોડાઈ ગયા પછી અહીંયા આખું તમારે જાતે આ લાઈનમાં અહીંયા સુધી અને આ બધી લાઈનમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, એ જ રીતે અહીંયા આપી છે આ રીતે ક્રોસિંગ લાઈન, ઇંગ્લિશમાં શીખી ગયા ને એ. હવે છે અહીં કાનો, દાદાની લાકડી એને શું કહેવાય કાનો, એ પણ તમારે આ રીતે આખું કમ્પ્લીટ કરવાનું છે. જેટલી વાર છે એટલી એટલી વાર. હવે છે આ એક માત્રા, એક માત્રા પણ તમારે દોરવાની છે આ રીતે, આખી કમ્પ્લીટ કરવાની છે. આ આખો પાનો આખો તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, આગળ જોઈએ. અહીંયા છે પ્રશ્ન નંબર 14, ટપકા જોડો અને લખો. તો ટપકા જોડીએ આપણે, વ વાહનો વ, ર ર કાવીનો ર, સ સસલોનો સ, દ દડાનો દ, વ વેલાનો વ, વે વેલાનો વે, રે રેલગાડીનો રે, સે સે ટૂરનો સે, દે દેકાનો દે. આ રીતે તમારે પણ કરવાનું છે. ઓકે, ને યાદ રાખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15, એમાં આપ્યા છે તપકા જોડો અને લખો. બાળકો આ તો રમત જ રમવાની છે, અહીં વ આપ્યો છે, આ વ લખ્યો, વ વાહનો વ, વ વાહનો વ એમ કરી બોલતા બોલતા લખવાનું.
रत नो रबी नो रसलो न स दड़ा नो द अने मात्रा छे हवे छे वने एक मात्रा वे रने एक मात्रा रे सने एक मात्रा से दने एक मात्रा दे आ રીતે તમારે પણ આખું પાનું લખવાનું છે. મેં ટૂંકમાં બતાવ્યું છે પરંતુ તમારે આખા પાના ઉપર લખવાનું છે પ્રશ્ન નંબર 15. ઓકે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16 વાંચો અને લખો. મગ મગ માંગ માંગ નમ નમ નમે નમે ગજ ગજ ગાજ ગાજ મન મને આ રીતે તમારે વાંચન કરવાનું અને લખવાનું છે. નમ નામ ગમ ગમે દવ દવા જલ જેલ રસ રાસ જમ જમે રજ રજા દવ દેવા. સમજ પડી? આ રીતે વાંચન કરી તમારે બધું લખવાનું છે. હવે નમન આ વાક્ય છે આખું. ગરમ જમ નમન ગરમ જમ નમન ગરમ જમ નમન ગરમ જમ આ રીતે તમારે આખું બોલતા બોલતા લખવાનું છે. હવે અહીંયા છે ગગન રમત રમે ગગન રમત રમે ગગન રમત રમે મનન દાદાને નામ મનન દાદાને નામ મનન દાદાને નામ વરસાદ વરસે વરસાદ વરસે વરસાદ વરસે થયું. સરસ રાસ સરસ રાસ સરસ રાસ ગામ જાગે ગામ જાગે ગામ જાગે સેવ ગમે સેવ ગમે સેવ ગમે જગન દેવને નામે જગન દેવને નામે જગન દેવને નામે આ રીતે તમારે પણ આખો પાનો કમ્પ્લીટ કરવાનો છે અને બોલતા બોલતા લખવાનું છે. ઓકે વાંચન કરવાનું અને બોલતા બોલતા લખવાનું છે. સમજ પડી ને બાળકો? આગળ જોઈએ. અહીંયા છે પ્રશ્ન નંબર 17 વાંચો. રમ રમા રમે જમ જમા જમે વર વાર વેર દવ દાવ દેવ. હવે ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો. નમૂનો આપ્યો જ છે. ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો તો અહીં આપ્યો છે સાગર મારગ નારદ મેઘ મેઘ મેઘ
પછી કયો અક્ષર ન મે ન મે સ ન મિશન વે લ વેલ અથવા તો વેર વેર ના મ નામ સા સામાં સો કયો મને મૂકશો આપણે આગળ રસા ના છે પાછળ તો કયો મૂકશું કયો મૂકશું તો કયો બનશે મના પછી અહીંયા કયો શબ્દ આવશે વરદાન વરદાન હવે વાંચો અને લખો પ્રશ્ન નંબર 19 નમૂનો આપ્યો છે વાંચો અને લખો તો વર વર દાવ દાવ વરસે વરસે સેવ સેવ સારે સારે દર દર વરસાદ વરસાદ ગરજે ગરજે વાર વાર વારે વારે સાદ સાદ સાર સાદર સદર દેવ દેવ રાસ રાસ રમી રમી આ રીતે આખું થયું થયું ને અહીંયા સુધીનો આપણે આજે શીખી લઈએ ઓકે અને તમારે પણ આ સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને મને ફોટા પાડીને સેન્ડ કરવાનું છે ઓકે બાળકો પીડીએફ બનાવીને આજે જ સેન્ડ કરવાની છે ઓકે થેન્ક યુ